સાપુતારાને અડીને આવેલ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પ્રધાનમંત્રીના 21 દિવસના લોકડાઉનના આદેશ બાદ વધુ ચુસ્ત બની. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, જેને નાથવા દેશના વડાપ્રધાને સમગ્ર ભારત દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કર્યો છે, જે નિયમનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. તે માટે ડાંગ જિલ્લાની આરોગ્ય ટીમ તેમજ પોલીસના જવાનો ખડે પગે સાપુતારા બોર્ડર ઉપર તૈનાત કરી દેવાય છે. તેમજ ડાંગ કલેક્ટરના જાહેરનામા બાદ સંપૂર્ણ સાપુતારા લોકડાઉનમાં ફેરવાઈ ગયું છે. સાપુતારા પોલીસ પણ કડકાઈથી 24 કલાક સાપુતારા વિસ્તારમાં સદંતર પેટ્રોલિંગ હાથ ધરાતા કામ વગર રખડતા લોકોને સપાટ બોલાવી રહ્યા છે. સાપુતારા ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર કર્મચારીના જણાવ્યા અનુસાર પાછલા 3 દિવસમાં સતત ચેકિંગ દરમિયાન કોરોના વાયરસનો એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નોંધાયો નથી તેવું જણાવ્યું હતું. હેમંત હળદ, ZSTV, સાપુતારા. ગત 2 રાત્રિ પહેલા રાત્રિના 12 વાગ્યાથી સાપુતારા ટોલનાક ખાતેથી લોકડાઉન કરેલ છે. ત્યારબાદ આવનાર તમામ વાહનોની અંદર આવેલા તમામ મુસાફરોને ચેકઅપ કરવામાં આવ્યું. મુસાફરોનું ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું. તેમજ એ લોકોને કઈ કઈ કોરોના વાયરસ દરમિયાન એનું કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલે એના માટે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એનું સમજણ આપવામાં આવ્યું. અને એ લોકોમાં જો કોઈ લક્ષણો દેખાય જેવા કે તાવ આવવો, છીંક આવવી, શરીર દુખવું, ખાંસી કે ગળામાં ખરાશ આવવી, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી એવા કોઈ લક્ષણો જોવા મળે તો તરત નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે જાણ કરવી એવી સલાહો આપવામાં આવી. તેમજ વારંવાર સાબુથી હાથ ધોવાનું સૂચન કર્યું. છીંક આવતા રૂમાલ વડે પર રૂમાલ રાખવા જાણ કરી. સંપૂર્ણપણે રાંધેલા માંસ કે ઈંડા કે એવું વધુ પ્રમાણે ખાવા કીધું અને પાણી વધુ પ્રમાણમાં લેવા કીધું. શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તપાસ કરાવવા જાણ કરી. એમ આ માર્ગ પરથી અવર જવર કરતા 48 કલાક જેટલા વીતી ચૂક્યા છે, હજુ સુધી કોઈ પોઝિટિવ રિપોર્ટ એવો કોઈ આવ્યો છે કે નથી? ના ના, હજી સુધી કોઈ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી અને હજી સુધી કોઈ શંકાસ્પદ પણ નોંધાયેલ નથી કે મળે.